કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે સંસ્કૃત વિષયમાં અનુલેખન કેવી રીતે કરવું અને તેનું મહત્વ શું તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ અનુલેખન એટલે શું. તો આપણે અહીં આપેલું છે કે અનુલેખન એટલે જોઈ જોઈને લખવામાં આવતું લેખન કાર્ય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર કોઈ એવી કોઈ સામાયિક હોય, કોઈ મેગેઝિન હોય જેમાંથી તમને કોઈ ફકરો, કોઈ સારા વાક્યો ગમે અને તે તમે સારા અને સ્વચ્છ અક્ષરે તેનું લેખન કાર્ય કરો જોઈ જોઈને, બરાબર, તેને શું કહી શકાય? અનુલેખન કહી શકાય. બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું, કોપી બુક એટલે કે પાઠ્યપુસ્તકમાંથી સારા અક્ષરમાં લખાયેલા લેખને જોઈ જોઈ લખવું તેને અનુલેખન કહે છે. બરાબર, કોઈ તમારા સ્કૂલની અંદર પણ તમારા ટીચર જ્યારે તમારા બોર્ડ ઉપર કંઈક સારા વાક્યો, કોઈ એક ફકરાનું લેખન કાર્ય કરે અને તેમાંથી જોઈને તમે જે લખો તમારી નોટબુકની અંદર, તેને શું કહેવાય? અનુલેખન કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, ભાષા શિક્ષણમાં કયું શિક્ષણ? ભાષા શિક્ષણ. હવે આ ભાષા શિક્ષણ એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, આ ચારેય ભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓને જો શરૂઆતના સમયથી, શરૂઆતના તાસથી અનુલેખનનો સતત મહાવરો આપવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. બરાબર, ટૂંકમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાંથી જોઈને વાક્યો અથવા તો ફકરો પોતાની નોટબુકમાં સારા અક્ષરે લખે તેને આપણે શું કહી શકીએ છીએ? અનુલેખન કહી શકીએ છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ભાષા શિક્ષણ મેળવવા માટે તેના લખાણ કાર્યમાં, લેખન કાર્ય માટે અનુલેખન કરવું એ ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ અનુલેખનનું મહત્વ. અનુલેખનનું મહત્વ, તેના ફાયદા શું તે વિશે આપણે ચર્ચા કરીએ. તો લેખન કાર્યનો અભ્યાસ કરવા માટે અનુલેખન એ એક મહત્વનું, એક સારું સાધન સાબિત થાય છે. શરૂઆતના વર્ષોમાં વિદ્યાર્થીઓ પોતાની કોપી બુકનો આશ્રય લે અને તેનો ઉપયોગ કરે તે ઈચ્છનીય ગણાય છે. હવે આ કોપી બુક એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો તમે કદાચ શરૂઆતના વર્ષમાં, કદાચ બાલમંદિરે અથવા તો પહેલા ધોરણમાં જ્યારે ગુજરાતી ભાષાનું શિક્ષણ મેળવ્યું હશે તો તમે એની અંદર કથી ક્ષ જ્ઞ સુધીના જે મૂળાક્ષરો છે વર્ણમાલાના, તેનું લેખન કાર્ય કરવા માટે પેલા ટપકા ટપકા કરેલા અધૂરા અક્ષરો, તમે જે પેલા ઘૂંટવાની લખવાની જે મહાવરો કર્યો હતો, બરાબર, એવા જે લખાણવાળી જે બુક હોય તેને આપણે કોપી બુક કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે આ રીતે આમ ટપકા ટપકા કરેલા હોય અને તેને આપણે ઘૂંટવાનું હોય, બરાબર, આ જોઈ શકાય છે કે આ કયો મૂળાક્ષર છે? ક. તો આપણે એના ઉપર આ રીતે સારા એવા વળાંક લઈને તેના ઉપર તેનું ઘૂંટવાનું લેખન કાર્ય કરીએ, તેને જોઈ જોઈને પછી ખાલી સ્થાનમાં એના જેવો જ બીજો મૂળાક્ષર લખવાનો પ્રયત્ન કરીએ, તેને કોપી બુક કહે છે. તો શરૂઆતના વર્ષોમાં આ કોપી બુકનો આશ્રય, સહારો લેવો ખૂબ જ જરૂરી છે અને તેના વડે જ આપણે વળાંકવાળા અક્ષરો લખવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. કોપી બુકના પ્રારંભમાં મોટા અક્ષરો આપેલા હોય છે. વિદ્યાર્થીઓ અક્ષરોનું અનુકરણ કરીને તે પ્રમાણે સુંદર અને મરોડદાર અક્ષરો લખવાનો પ્રયત્ન કરે છે. તો અહીં કોપી બુકનો આશ્રય લઈને સુંદર અને મરોડદાર અક્ષરે લખાણ લખી શકવાનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. પ્રારંભિક વર્ષોમાં ભાષા શીખવા માટે કોપી બુક એટલે કે સુલેખનનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ વિદ્યાર્થીઓ સારી રીતે અનુલેખન કરી શકે, અનુલેખન કરીને જ અક્ષરો લખવા
શીખે તે વધુ ઈચ્છનીય છે, બરાબર. હવે વિદ્યાર્થીઓ કોપી બુકનો સહારો લે કે સુલેખનનો સહારો લે, બરાબર, પણ મહત્વની બાબત શું છે કે સારા અક્ષરે લખતા શીખે તે ખૂબ જ ઈચ્છનીય બાબત ગણાય છે. હવે આ અનુલેખન એ ગુજરાતી ભાષામાં હોય, સંસ્કૃત ભાષામાં, હિન્દી ભાષામાં કે અંગ્રેજી ભાષામાં, આપણે મહત્વની બાબત શું છે વિદ્યાર્થી મિત્રો, કે લખાણ આપણું શુદ્ધ સારા અક્ષરે અને મરોડદાર અક્ષરમાં લખેલું હોવું જોઈએ. વિદ્યાર્થીઓને ગદ્ય કે પદ્યનું, હવે ગદ્ય એટલે કે પાઠ અને પદ્ય એટલે શું કહેવાય, કવિતા, ગદ્ય કે પદ્યનું અનુલેખન કરવા પુસ્તકમાંથી નિર્દેશ કરી શકાય છે. તો અહીં ગદ્ય કે પદ્ય એટલે કે પાઠમાંથી ફકરો હોય કે પછી કવિતા હોય, બરાબર, તેનું અનુલેખન આપણે પાઠ્ય પુસ્તકમાંથી, કોઈ એક પાઠમાંથી આપણે તેના ફકરો અથવા તો કવિતાની પંક્તિઓ લઈને અનુલેખન કરી શકીએ છીએ. શરૂઆતમાં આ પ્રકારનું અનુલેખન નિયમિત કરવાથી વિદ્યાર્થીઓના લખાણમાં અક્ષરનું અંતર એટલે કે અક્ષરો વચ્ચેનું જે બે અક્ષર વચ્ચે જે કેટલી જગ્યા રાખવી તેનું, તે પછી બે શબ્દો વચ્ચેનું અંતર, શબ્દની શુદ્ધ જોડણી અને વિરામચિહ્નો ધ્યાનમાં રાખીને લખતા શીખે છે, બરાબર. હવે શુદ્ધ અક્ષરે તો લખે જ છે, પણ અક્ષરો વચ્ચેનું અંતર, બે શબ્દો વચ્ચેનું અંતર, બે લીટીઓ વચ્ચે કેટલું અંતર રાખવું તેની માહિતી પણ આપણને આ અનુલેખન વડે મળે છે. અને સાથે સાથે શુદ્ધ જોડણી એટલે કે ખામી, ભૂલ વગરની જોડણી અને વિરામચિહ્નોને પણ ધ્યાનમાં રાખીને આપણે લખતા શીખી શકીએ છીએ. અનુલેખન કરતા પાનાની ડાબી બાજુએ, અનુલેખન કરતા પાનાની ડાબી બાજુએ એટલે કે તમારી નોટબુકની તમારા ડાબા હાથની બાજુમાં શરૂઆતમાં અહીં હાંસ્યો એટલે કે ફકરો રાખવાનો હોય છે, તથા પાનાની ઉપર અને નીચે થોડી ખાલી જગ્યા રાખવી, બે લીટીઓ વચ્ચે ઉચિત અંતર રાખવું વગેરે બાબતો ધ્યાનમાં રાખીને અનુલેખન કરવાનું હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે અનુલેખન એટલે શું, તેનું મહત્વ વગેરે વિશે સમજૂતી મેળવી. પણ બીજી એક વાત કે આ નિયમો દરેક ભાષા શિક્ષણમાં સરખા જ લાગુ પડે છે, સંસ્કૃત હોય, ગુજરાતી હોય, હિન્દી કે અંગ્રેજી ભાષા, ભાષા શિક્ષણમાં અનુલેખનનું ખૂબ જ મહત્વ રહેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તે આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો અહીં આપણે અનુલેખન એટલે શું અને તેના મહત્વ વિશેની સમજૂતી મેળવી ચૂક્યા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે મેં જેમ આગળ સમજાવી એ પ્રમાણે કે ભાષા શિક્ષણમાં અનુલેખન ખૂબ જ મહત્વનું છે. હવે આ ભાષા શિક્ષણ એટલે કે ચારે ચાર બધી જ ભાષાઓ આવી જાય કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, બધા જ માટે એક સરખા નિયમો લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પણ અનુલેખન કરવાનું છે, બરાબર. કઈ રીતનું અને કયા પાઠનું, કયા ફકરાનું અનુલેખન કરવું તે હું તમને અહીં માહિતી આપું છું કે આપણે સંસ્કૃતમાં ધોરણ 7 સંસ્કૃતના પાઠ્યપુસ્તકની અંદર પાઠ 7 પાના નંબર 22 ઉપર અહીં આપણને આપેલું છે કે શૃગાલહ વદતી ભવાન કહ થી શરૂ કરીને એ જ પત્તા ઉપર છે કે તત્ર ભવતઃ માતા અન્વિષંતિ અન્વિષતિ, બરાબર. ત્યાં સુધી આપણે આ ફકરાનું અનુલેખન તમારે તમારી સંસ્કૃતની નોટબુકની અંદર સારા અને સ્વચ્છ અક્ષરે કરવાનું રહેશે.